કાંગ્રેસ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની 80 વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે બપોરે કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કૃષ્ણાબેન રમતુજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું હતું કાંકરેજ તાલુકાના પંચાયત પ્રમુખ તરીકે 2018 થી 2019 સુધી કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સંભાળી હતી જેમાં લગભગ 7 જેટલા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોએ બળવો કરીને ભાજપ સાથે જોડાયા હતા ત્યારે ભાજપે 22 ઓગસ્ટ 2018 થી 2020 સુધી કાંકરેજ તાલુકા પંચાયત ઉપર કબજો મેળવી લીધો હતો ઉમેદવારી પત્ર અમે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમારા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ આગેવાનો મારફત માન્ય અધિકારીશ્રીને ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે અને અમે ટીવી મીડિયાના માધ્યમથી કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે હું તંત્ર અને કહેવા માગું છું કે આવતીકાલે જે ચૂંટણી પ્રક્રિયા છે એકદમ નિષ્પક્ષ શાંતિથી યોજાય એવી મારી વિનંતી છે લાગણી છે બીજું કે આવતીકાલે તંત્રને પણ અમારી વિનંતી છે કે ઉમેદવાર જે કંઈ આ કંપાઉન્ડની અંદર પગ મૂકે એમના માટે કોઈ ચિંતા એટલે ભયજનક જેવું વાતાવરણ કેવું ઊભું ન થાય એવી અમે તંત્રને પણ વિનંતી કરી છે ચાલે સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ હું વિનંતી કરું છું કે ન્યાયિક પ્રક્રિયાની અંદર ચૂંટણી યોજાય એવી અમે અને સમગ્ર કાંકરેજ તાલુકાના આગેવાનો જિલ્લા ડેલિગેટો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મારા સાથી આગેવાનો તરફથી અમારી નમ્ર વિનંતી છે.